વલસાડનો અનાવિલ યુવક બન્યો પાયલોટ, જુઓ તેની આકાશી ઉડાન. વલસાડના યુવાનોએ અનેક ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી છે, જોકે પાયલોટ બનવાની ઘટના હજુ સુધી સાંભળવા મળી નથી. ત્યારે વલસાડ નજીકના એક નાનકડા ગામ ગોરવાડાના અનાવિલ પરિવારના યુવાન સની તુષાર નાયકે અમેરિકામાં પાયલોટ બની એક અનોખા ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી અનાવિલ સમાજનું ગૌરવ વધાર્યું છે. સની નાયક માત્ર 22 વર્ષની ઉંમરે પાયલોટ બની ગયો હતો અને એક વર્ષમાં તેણે 1000 કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરી દીધી છે. મૂળ વલસાડના ગોરવાડા ગામના તુષાર નાયક અને શ્રદ્ધા નાયકનો પુત્ર સનીની અમેરિકાની રિપબ્લિક અરવેઝમાં માત્ર સહાયક પાયલોટ તરીકે જ નહીં પરંતુ તેના બ્રાન્ડ એમ્બેસિડર તરીકે નિમણૂક થઈ છે. આટલી ઉંમરે તેણે સિદ્ધિ કરેલા આ શિખર અનાવિલ સમાજનું જ નહીં પરંતુ વલસાડનું ગૌરવ વધાર્યું છે. સની હાલ 85 પેસેન્જરને લઈને જતું ડબલ એન્જિનનું એમ્બર 175 પ્લેન ઉડાવી રહ્યો છે. આગામી સમયમાં તે 2500 કલાકના ઉડાન બાદ કેપ્ટન બની જશે એવું તેના પિતા તુષાર નાયકે જણાવ્યું હતું. સનીના પાયલોટ બન્યા બાદ તેણે પ્રથમ ઉડાન પિટ્સબર્ગથી બોટસન સુધીની ભરી હતી. એ સમયે તેના માતા શ્રદ્ધાબેન અને પિતા તુષારભાઈ પણ તેની સાથે ઉડાનમાં સાથે હતા. સની આગામી ટૂંક જ સમયમાં કેપ્ટન બને એવી શુભેચ્છાઓ પાઠવી હતી. What's up guys? મારું નામ સની નાયક છે અને હું ફ્લોરિડાથી છું. મારા પપ્પા તુષાર નાયક ગોરડા વલસાડથી છે અને મારી મમ્મી શ્રદ્ધા નાયક અમલસાથી છે. સો વન ઇઝ જર્ની સ્ટાર્ટેડ, હું 17 વર્ષનો હતો ને હું 11 સ્ટેન્ડર્ડમાં હતો અને મને થયું શું ગમે કરવાનું મારે. સો આઈ વોઝ લાઈક ઓકે આઈ લાઈક ટ્રાવેલિંગ, મને ટ્રાવેલિંગ કરવાનું ગમે, રાઈટ? સો ટ્રાવેલિંગમાં જોબ શું છે? વિમાન ચલાવવાનું. સો બીકમ પાયલટ. સો મેં મમ્મી ને પપ્પાને કીધું, આઈ વોઝ લાઈક ગાઈઝ આઈ વોન્ટ ટુ ફ્લાય અ પ્લેન, યુ નો આઈ વોન્ટ ટુ બીકમ પાયલટ. એન્ડ સો દેર લાઈક ઓકે યા યુ નો But like, basically, I was like, all right, this is interesting. You know, not nobody really does it. But let's give it a shot. So, un 17 vasno hoto ne flight training chalu kari didu. Since then, I finished high school, went to college, Thornworth ma degree patai kari, aeronautical science, at Embry-Riddle Aeronautical University. And then I got my first job. Ne pelu job su tu, I did aerial photography. So, નલ્લુ વિમાન ચલાવવાનું, એક સિંગલ એન્જિનનું ને પિક્ચર લેવાના. સો આઈ ડીડ દેટ કેટલા 700 આવર્સ માટે એ કર્યા, બીકોઝ 1000 કલાક જોઈએ ટુ ગો ટુ ધ એરલાઇન્સ એન્ડ ફ્લાય ફોર ધેમ, રાઈટ? સો એ 8 મહિના માટે કર્યું એન્ડ ધેન આઈ ફિનિશ ધેટ અપ. ઘરે આવ્યો 1 મહિના માટે એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ ટ્રેનિંગ એટ ધ એરલાઇન્સ. એન્ડ સો યુ નો ઇટ ટુક અ ટોટલ અબાઉટ 5 યર્સ ટુ ડુ એવરીથિંગ. Got to the airlines and now I'm over here flying, you know, 76 passenger jets. The plane that I'm flying right now is called the Embraer 175. Ne I do that for a living now, which is super awesome. I get to go travel, I get to go have fun, you know, meet new people, everything. And so that's my journey. You know, nothing is impossible. Just go for it, you know, just like whatever you want to do, go for it. No one can stop you. Talk to your parents, talk to anybody, try to get all the advice you can, but nothing is impossible. So I just want to send this message to all the kids who are trying to do whatever they want to do, what they like to do. Nothing is impossible, and go give it a shot. Thank you so much. Hope to see some of you guys in the sky soon, and take care. Please stay safe, of course, at all times. અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી પહોંચે.